विश्वामित्रों के वह हो, पुत्र के वो हो, पत्नी के भी हो, दास के वो हो, लोक कवियों की कविता में अनेक रूप को आपे आपीन वातों करी छे। सौराष्ट्र की धरती तो त्याग ने समर्पण नो इतिहास लेने बैठी छे। आंगणे आवीने माणस उभो होय अने माथू माग्यू तो माथा ना दान दीधा, हावज माग्यू तो हावज ना दान दीधा, गाम ना गाम दीधा, करोड़ पसाव आप्या, लाख पसाव आप्या, पण होरठनी धरती में एक दिवस त्रिलोक नो नाथ छे ई साधु बनी मागवा माटे वाणिया ना आंगणे आवीने बैठो तो। આ દેશની આર્યનારી કેવી હોય, આ દેશનું દાન કેવું હોય અને આ દેશની દાતારી કેવી હોય એનો અદ્ભુત પ્રસંગ છે। સગાલસા શેઠ અને ચંગાવતી, બિલખાનું પાદર, બિલખાનું નગર શેઠ, સતના દીવડા જેને સગે ચીડ્યા છે, ભક્તિની મસાલો જ્યાં જળલાટ કરતી બળે છે, નર નારી બહેને એવા વ્રત છે સાધુને જમાડીને જમવાના, પણ પરમાત્મા ટેકીલા માણસોની પરીક્ષા કરતો હોય છે। સાધુને જમાડીને જમવાનો દેશનો વૈષ્ણવ પ્રતિજ્ઞા કરીને બેઠો છે, પણ પરમાત્મા પરીક્ષા કરવા માટે બેહે મુશળધાર વરસાદ વરે છે, પૃથ્વીના પટની માથે અંગાધાર પાણી હડિયું કાઢે છે। આઠ આઠ દિના ઉપવાસ થયા, એક સાધુ નથી મળ્યો, એક સંત નથી મળ્યો, અને સૌરાષ્ટ્રના લોકકવિની કલમ હાલે છે। એક વાણીનો પાલે નો મળ્યા સાધુ રિયા ઉપવાસીને તાગવા આવ્યા, તરત પ્રભુ પોતે કોઠિયા થઈને રૂપ અતીત નું લઈને બહાર ઢોલ નર ને નારી જમો મારા દેવ મોરારી, બહાર ઢોલ નર ને નારી જમો મારા દેવ મોરારી। આઠ આઠ દિન એલી મનાણી, એક સાધુ નથી મળ્યો, એક સંત નથી મળ્યો। સગાસા શેઠ ભૂખ્યો છે, ચંગાવતી ભૂખી છે, 10 વર્ષનું બાળક ચેલીયો ભૂખ્યો છે। કોકે આવીને ખબર આપ્યા કે તમારા ગામના પાદરમાં વડની નીચે એક સાધુ આવીને બેઠો છે, ગરગરથી દોટ મૂકી હો, જય નામ જા સાધુ સામે જોયું, પરમાત્માનો કોપ ટપકે છે, રગત પીત્યું શરીર, બેડોલ ચરો,
રૂવાડે રૂવાડે એમ કહેવાય છે, એક પરમાત્માનો કોપ ટપકે છે, દુર્ગંધ એટલી બધી આવે છે, એક માણસ નજીક ન જઈ શકે. એ સાધુને જોયો સગા છે જે અને પતે પગમાં પડીને એટલું કીધું, બાપજી અમે બે માણસ 8 દિનના ઉપવાસી છીએ, અમારા આંગણે પધારશો ભોજન લેવા માટે, અમારે સાધુને જમાડીને જમવાનો નિયમ છે. સાધુએ આમ જોયું સગા છે, હા મને જમાડવા લઈ જાવો છે? હા, મારા શરીર હામે નથી જોતો, મારા શરીરની માથે પાસ પર ઉયા જાય છે, મને રગતપિત થયો છે, અને મને કોઈ હાથ અડાડે હું હાલી નથી શકતો, મને કોઈ હાથ અડાડે તો મારા અંગે અંગમાં દુખાવો થાય છે. એક શરતે આવું, શું? તારી પત્ની વાજતે ગાજતે મને લેવા આવે, મને ક્રંડિયામાં રૂના પોલમાં બેહારે, અને ઘર સુધી લઈ જા, અને મારા પાસપુરુના રગેડા તારી પત્નીના મોઢા પર ઉતરે તો એ જોજે, હો એના મોઢાની અણહારમાં ફેર પડ્યો તેથી હું ઠેકીને નીકળી જાય, નહીં આવો. પણ શેઠાણી એમ કહેવાય છે, એક ભારત વર્ષની આર્ય નારી હતી, અકલવંત નારીની વાત કોઈ ઉચરે તવડ મારો ધણી મૂછ તાણે, એવી શેઠાણી હતી. આવ્યો એટલા માટે ચંડી પાઠમાં માર્કંડે એમ લખ્યું છે, પત્ની મનોરમામ દેહી મનોવૃતાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગર શુકલોદ્ભવામ. હે ભગવતી, માને જો તું પત્ની દે તો પત્ની મનોરમામ દેહી, મનોરમા હોવી જોઈએ, મારા મનનું રમણ કરે એવી હોવી જોઈએ. એકલું મનનું રમણ કરે એવું નહીં, પણ પત્ની મનોરમામ દેહી મનોવૃતાનુસારિણી. મનનું રમણ તો રૂપાલી હોય તો કરી શકે, પણ પાછા મારા મનની વૃત્તિને અનુરૂપ ચાલે એવી મનોવૃત્તાનુસારિણી રૂપાલી હોય, મારા મનની વૃત્તિને અનુરૂપ ચાલે, અને પછી તારિણીમ દુર્ગ સંસાર સાગરશ, પોતે તરે અને મને આ પૌસાગરમાંથી તારી દે એવી હોય જોઈએ. અને લોક સાહિત્ય એમ કે છે, વહી નાની અકલ વધુ ઉજળા એના આચાર, દેજે એવું દાતાર અમને કોઈ હથેરું માણ શામળા. વાણીમાં વારાણસી અને જેના કંઠમાં કોયલડી, રૂપ રંભા ગુણ ગૌરીના અને જેની અમિયલ આંખલડી, એવી શેઠાણી હતી. ભાઈઓ ડગલા માંડા ધીરે 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 કરંડિયામાં રૂનો પોલના સાધુને બહેરો છે, વાજતે ગાજતે ઘરે લાવ્યા છે, ગંગાજળથી સ્નાન કરાવી, રૂના પોલથી ઘાને સાફ કરી અને ભોજનના થાળ તૈયાર થયા. ભોજન લેવા માટે આસન ઉપર સાધુને બહેરવામાં આવ્યા. આમ થાલની માથે નજર કરી, શું છે? કે બાપજી ખીર બનાવી છે. ગાંડો થામા, ગાંડો થામા, કા એ જી ખીર ને રોટલી જમતો ન દિન નથી ગનડાનો આહાર રે, એ વાણિયા મારે નથી ગનડાનો આહાર, અરે અમે જોગી છીએ એ માસ ના ભોગી ખેલ ખાંડા ની ધાર, વાણિયા તારી વૃત્તિ ફરશે તો તું બાવો ગાયથી ભૂખ્યો બળશે. વાણિયા હું તો પરમાટી નો આહારી છું, તો ગોરી છું, ખીર ને રોટલી નહીં જમું તારી. રૂજી ગયો વાણિયો, ખાટકી વાડો કોઈ દી જોયો નથી, પરમાટી ને કોઈ દી હાથ લગાડ્યો નથી, પણ મારા આંગણે આવેલો અભ્યા કદાચ ભૂખ્યો ન જાય એટલે ખાનગીમાં છુપાતો છુપાતો ખાટકે વાડે જઈ અને બિચારો માંસ લઈ આવ્યો. શેઠાણીને જેવું આવડ્યું એવું બનાવી ભોજનનો થાળ પીરસ્યો, લ્યો મહારાજ જમી લ્યો. આમ નજર કરી, કોની માટી છે વાણિયા? કે પશુની માટી છે. પશુની માટી જમવા વાળો નહીં, હું તો માણસની માટી જમવા વાળો અઘોરી છું. માણસ ની મારે માટી ખાવી છે ને બની શકે તો મને જમાડવો હોય, મને પૂર્ણ રીતે પ્રસન્ન કરવો હોય તો માણસ ની માટી, એમાંય બાળક ની માટી ને એમાંય 32 લક્ષણા બાળક ની માટી ખાવી છે. એ જી માણસ ની મારે માટી ખાવી છે ને બની શકે તો શેઠાણી ને એ શેઠ હું જાણાજ કરવો કોનો કાલ, દેવો ને જ દીકરા વાલા એ કોને વેણ કેવા કાલા. કોનો દીકરો માગો, ક્યાં જાઉં, શું કરવું?
વાણીઓ ઘણી ધ્રુજી ગયો, પણ જયારે જયારે ભારતનો ધર્મ ધ્રુજો છે ત્યારે ત્યારે ભારતની હારી નારી એમ કહેવાય છે, ધ્રુજતા ધર્મને બચાવી લીધો છે. ત્રીજી વખત ભગવાન કનૈયો જયારે વૃષ્ટિકાર તરીકે, સુલેહકાર તરીકે હસ્તિનાપુર જતા હતા ત્યારે દ્રૌપદીજીને મળ્યા છે. બેન, હસ્તિનાપુર જાઉં છું, દુર્યોધનને મનાવવા જાઉં છું, તમારે કઈ કહેવું છે? દ્રૌપદી એટલું બોલી છે કે યુધિષ્ઠિર અને અર્જુનનું શું કહેવું થાય છે, કે એને તો એમ કીધું છે કે બે ગામડા દે તો લઈને આવજો, બાકી યુદ્ધને નિવારજો. ત્યાં ભારત વર્ષની મહારાણીને એમ કહેવાય છે પ્રકૃતિનો મરોડ બદલાનો ભાઈ. ડાબા હાથમાં એમ કહેવાય છે પોતાનો કેશકલાપ હતો, કનૈયાની હામે લાંબી કલામો કરીને એમ કહેતો, હાય કનૈયા મેચક મૃદુલ લંબે બાળકો સુગંધી સેચો વામ પાન લેકે કુરા જોરા કૃષ્ણ કો બતાયો હે, યાકો જીના હાથન તે એચો તે છેદન જોલો અને તોલો દ્રૌપદી કો કોપ નેક ના સિરાયો હે. મેં પુત્ર વધુ ભીષમ અચક્ષુકી કહાવ નહીં, કે જિનકે સમીપ સભા બીચ દુઃખ પાયો હે, તો હવે ગાંડી કે ગદા કે ધરૈયા કો ધિકાર જાપે એતે હુતે સંધિ કો વિચાર મન ભાયો હે. કનૈયા, ભારત વર્ષના ખડેલા આપને ટેકા દેવા મહારથીઓ બેઠા હતા, મેં હાકલ કરીને કીધું હતું કે શું બેઠા તમે, હું તો શરમાવ છું, તમે થાંભલાંગ આપના એને હું પુત્ર વધુ થાવ છું, અધર્મી સભામાં બહુ અકલ આવ છું અને પાંચ ધાર્યા પછી હવે પસ્તાવ છું. અરે પાપિયા આમંગા ચોટલો પકડશે, ધક્કા દે આમની તેમ તેમ ઢરડશે અને પાંડવો પાપનો ઢાળીને પરખશે, મને નહોતી ખબર કે આવા નમાલા નીવડશે. આમ ચોટલો લાવો કરીને કીધું, કનૈયા ચોટલો જે હાથે દુશાસને પકડ્યો છે ઈ હાથને જ્યાં સુધી ધીંગાણામાં કાપી નાખવામાં ન આવે ને એના ઉના ઉના રગત હું ન પીઉં, ત્યોલો દ્રૌપદી કો કોપ નેક ના સિરાયો હે. મેં પુત્ર વધુ ભીષમ અચક્ષુકી કહાવ નહીં, તેથી પિતામહ ભીષ્મની અને ધૃતરાષ્ટ્રની પુત્ર વધુ હું નહોતી. અને કનૈયા તેદી જો તું નો આવ્યો હોત તેદી તું જ તે મારી પોકાર નો સાંભળી હોત, તેદી મેં હાકલ કરી પોકાર કરીને કીધું તું કે અબ હે ગરી હો ગરી હાજ ઘરી મેં તો ક્યું ન મરી જાનની તન મેં. મહારાજ જ્યારે ચોટલો પકડ્યો અને સાડી ખેંચીને મને નગ્ન કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને એક વિચાર પહેલો આવ્યો તો કે મારા માના ઉદરમાં હું કાચે મહિને મરી હું કામ ન કઈ. એ અબ હો ગરી હે ગરી હાજ ઘરી એ મેં તો ક્યું ન મરી જાનની તન મેં. અને મરવા તણી માધવ ભીક નથી પણ નટરાજ મું ભીક છે નાક તણી, તેથી જો કનૈયા તું ન આવ્યો હોત તો મેરી સારી કાય કફન હોત, ધર્મ સદા દફન હોત, ભારતમાંથી ધર્મ દફનાઈ ગયો હોત ને મારી સાડીનું કફન થઈ ગયું હોત. ધર્મ માટે ભારત વર્ષની આરી નારી મહાભારતના યુદ્ધના નગારા વગાડી શક્તિ હોય તો ઈ આ ચંગાવતી હતી. શેઠ મીનો ધ્રુજવા કોનો દીકરો, ક્યાંથી માણસ લાવું, લાખ રૂપિયા દેતા માણસ મળે નહીં. બાજુમાં બોલાયો, વાણિયા અહીંયા આવ્યું, શું ઓળખી ગઈ છો, હવે આને જવા ન દેવાય. આ સાધુ એવો છે વાણિયા, આ જો વયો જાહે ને તો આખી જિંદગી પસ્તાવો થશે, આને ન જવા દેવાય, ચલિયો કોના માટે છે. અને શેઠ ચલિયાને લેવા માટે નિશાળે જાય ત્યાં તો મારો વાલીડો ત્યાં માસ્તર રૂપે શિક્ષક રૂપે પગ્યો, ભાગ ચલિયા ભાગી જા, તારી માં તને મારી નાખશે, તારા આંગણે એક અઘોરી આવ્યો છે. પણ સંતાન કોનું, ચલે આકલ કરીને કીધું, આજ હું મારા માવતર મૂંઝવણમાં હોય ને હું ભાગું, એ જી ભાગું તો મારી ભોમ કાલા છે ને બોરિંગ જીલે નો ભાર રે, ઓલો બોરિંગ જીલે નો અરે મેરું સુમેરું, એ ડોલવા લાગે જ ધરણી ને આસમાન, જે લઈયો જ સોત જો ચૂકે તો તમે રામણ માજા મુકે. મારાથી ભગાઈ નહીં, દફતર ઉલાળતો 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 ઘરે આવ્યો ભાઈઓ, ઘરે આવ્યો, દીકરાને તૈયાર કરી શણગારી નવરાવી નવા ઘરેણા પહેરાવી અને દીકરાને એમ કહેવાય છે કે વધેરવાની તૈયારી કરી ભાઈઓ. બાવો બધું બેઠો બેઠો જોવે છે કે હમણાં ધ્રુજ છે,
હમણાં કંપી જાહે, હમણાં વ્રત માંથી ચલાયમાન થઈ જાહે, ક્યાં સુધી આ ટકી શકશે? પોતાના પંડના દીકરાને કઈ જનેતા હોય કે એના ગળાની માથે છરી ફેરવી શકે? થડકે નહીં ભાઈઓ, પોતાના દીકરાને એમ કહે છે, કાપી અને માટી રાંધવા મૂકે. એ પેલા કીધું તું બાવા, એક અહીંયા આવ્યું ચંગાવતી, ઓરી આવ્યું શું કે આખા દીકરાને કાપી નાખ્યો અને હવે તને માથામાં માયા લાગી છે. માથાને ખાણિયામાં ખાંડ, અને ખાણિયામાં ખાંડતી વખતે દીકરાના આલેડા ગાતી જા જોજે. હો આવનો દોર્યું આંખમાં ન આવવો જોઈએ, નહીં તો તારું જમવાનું મને હરામ છે. હો ભાઈ, અને દેશની શેઠાણી આત્મા એમ કહેવાય છે કે તે દિવસે હાંભેલું લીધું અને ખાણિયામાં દીકરાનું માથું મૂક્યું, તે દિવસે એમ કહેવાય છે કે એ ખાણિયાનો પાણો મેળ્યો તો ધ્રુજવા, કે આજ ન બનવાની દુનિયામાં ઘટના બની જવાની છે. માં ઉઠીને પંડના દીકરાનું માથું ખાણિયામાં ખાંડવા માટે થઈને હાંબેલાનો ઘા ઝીક્યો અને ઘાની આરે આલણ ઉપાડ્યું કે તારે આલરડે પડી અડતાલ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર એ તારા મિશાલિયા જુવે તારી વાટ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા તુમે એ મારા નો ધારા ના રે આધાર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમકારા કરતી કરતી એમ કહેવાય છે કે પંડના દીકરાનું ભોજન બનાવી થાળમાં પીર્યું, લ્યો મહારાજ જમી લ્યો. બાવાએ કીધું કે તમારે બે માણસને જેવી રીતે પ્રતિજ્ઞા છે એવી રીતે મારે પ્રતિજ્ઞા છે. શેની પ્રતિજ્ઞા? કે હવે તમારે સંતાનો કેટલા વાંજિયાના ઘરનું હું ખાતો નથી. તમારા ઘરે એકાદો દીકરો હોય તો બહારો મારી થાળીમાં ભેગો જમવા માટે તો હું જમું. અને શેઠ મનમાં મુજાણો કે હવે બાવાએ હદ કરી છે, જો કદાચ બીજી માટી માંગી હોત તો હું મારા શરીરને વધારી નાખું, હું મારા શરીરને વધારી નાખું, મારા શરીરને કાપી નાખું, પણ હવે બીજો દીકરો લાવવો ક્યાંથી? અને આ દેશની શેઠાણી તે દિવસે સૌરાષ્ટ્રની શેઠાણી હાથમાં કટાર લઈને ઉભી થઈ ગયા, બાવા હવે હદ કરીમાં હવે રહેવા દે. અને હાથની મહેલમાં કટાર લીધી અને બાવાને આકલ કરીને કીધું કે બાપુ જાણીને એ તને કહું છું બાવા, મારે પેટ છે મહિના પાં, એ મેર જેને સીધા રામની જેને એ ઉની નો ગાવે જ આચ બેઠો, હવે થઈશ માં બાવા અને પેટમાં કટાર નાખવા માટે જાય પેલા ત્રિભુવન નો નાથ ધ્રુજી ગયો. ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું, શરીર ધર્યા લાલ પ્રીતમ સુ વાઘા પચ રંગ ટેઢી ધરી શિશુ પાઘા વેલા ગોળ માથે ખુલ્લા કેસુ વાંકા જોતા નારી જો વારણા લીધ જાગા કડે કટારા ભેટ બાંધી કસીને સોળે કલાએ તેજ જેવું સસીને ઈ ભુજા ચતુરંગ જોરંગ આજાન ભારી નમુ શંખ ચક્રમ ગદા પદ્મધારી ભગવાને સ્વરૂપ પ્રગટ કર્યું. શેઠ ને શેઠાણી ની માથે એમ કહેવાય છે ગોળ ઘોળ થયો, માગ ચંગાવતી માગી આપી દઉં, દુનિયામાં તારી જેવા મેં દાતાર ક્યાંય જોયા નથી. ચલિયાને હજીવન કર્યો છે અને ભગવાન એમ કહેવાય છે કે ન્યાથી જમી અને પાછા વૈકુંઠમાં પધાર્યા છે. એક થી લક્ષ્મી પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, તમને ઘણા બધા એના જમવાના નોતરા આવે છે, ઇન્દ્રનું નોતરું આવે, ચંદ્રનું નોતરું આવે, તો રોહિણીજીના હાથની રસોઈમાં વધારે સ્વાદ આવ્યો?
इंद्राणी ने रसोई नी वधारे स्वाद आयो भगवान ने आंखें भीनी थई गई थी। लक्ष्मी ए पूछू केम प्रभु के हूँ एक वार खोरठ मां बिलखाना वाणिया नो मेहमान बन्यो तो अने पंड ना दीकरा ने खाणिया मां खांडी जे सेठाणीए जमाडवा माटे नी तैयारी बतावी थी अने न्या चलिया ने हजीवन करीनी खोरठ नी सेठाणी ना हाथ नी रसोई जमीन आव्यो। ए लक्ष्मी हूँ जारे जारे जम्मा बेहू छो ने त्यारे त्यारे मने होरठ नी सेठाणी चंगावती याद आवे छे। हूँ जारे जमू त्यारे प्रभु कहे मने याद चंगावती आवे अने विद्याराम के एना मोभी कुंवर ना माथणा खांडी नी खवरावे नियमसर नोतरा आवे मने एनी रसोई भावे। विद्याराम हरियाणी जी लखे छे प्रभु ने सोरठ नी सेठाणी एम कहे छे के मजबूर बनावी दीधो तो अने एटला माटे आपणे त्यां एक दुहो छे गंगमाणी काठिया वाड़ी माई कोकदी गंगमाणी काठिया वाड़ी माई कोकदी तू भूलाई पाड़ भगवान पण पछी मारो थाने मेहमान ए तने स्वर्ग जो भूलावूं ईशामला કાઠિયાવાડમાં કોકદી અને ભૂલો પડ ભગવાન અને પછી મારો થા મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા। એવી તો ઘણી બધી ઘટનાઓ સૌરાષ્ટ્રની ધરતીમાં બની છે અને એના માટે આર્ય રમણીને ભારત વર્ષની આર્ય નારીને લડાવતો અમારો લોકકવિ લખે છે भल गयो निज मोर डाय त्रजंगल पुगु पुहास जकजु पोडेल जा पो पिंग लेन वस्त मुकु बरदरु भाई अमर जाएगी दिया सुना वे दो कुमार निजवानी हाथे छता सगल शानू नाम सुनता रुआड़ा वो भाग से चंगावती जैसी सुखानू हर किने गुल्ला सुमा अमदेश नीले गारी रमणी अमर जैंगित यासमा भाई अमर जैंगित यासमा કેવી કેવી આર્ય નારીઓ આ દેશમાં જન્મી ત્યારે એને ખડેને આપને ટેકા દેવા દીકરાને જન્મ આપ્યો। ભગવતી સ્વરૂપા ન હોય તો અરાવલીના ડુંગરાની ગાળીઓમાં આટકતો રાણો પોણા હિન્દુસ્તાનના બાદશાહની સામે એટલું યુદ્ધ કરીને ટકી ન શક્યો હોત। રાણી અને વલિરાજ કુંવરો વસા જય વનવાસમાં અમદેશ નીએ નારી રમણી અમર જૈંગિત જાસમાં ભાઈ અમર જૈંગિત
एक एवी आरी नारी जन्मी के एक अड़ा भीड़ दिकरा ने जन्म आयो दावणना घोटडे घोटडे संस्कारनो पान करावी अने शिवोजी जारे मोटो थयो अने 18 मा वर्षे जीती रण मैदान मा रमतो मूक्यो अने हाकल करीन कीधु तो के हवे यवनो ने कहजो जेम रहेवु एम रहे मारो हावत जन्मी चुक्यो छे पड़कार करती पुत्र ने पड़कार करती पुत्र ने मर जाए समर मैदान हम देश नारी रमणी अमर जाए जास मा भाई अमर जाए रघुकुल भूषण राम गादी तनु मुहूर्त से अगला पिता જેને હાથમાં કોઈ દી જળનો પાત્ર ઉપાડ્યો નથી કમલ કે દલ કે બિછો ને મખમલ કે મખમલ ના કમલ દલ જેવા કુણા બિછા નહીં ઉપર ખુવા વાળી એ ભગવતી જાનકી રામ નો ઓછાયો બનીને 14 વર્ષ સુધી જો જંગલ માં અટકી હોય રઘુકુલ ભૂષણ રામ નો ગાદી તણુ મુહૂર્ત હશે આજ્ઞા પિતા त्यागी सुखो वैभवतणा त्यागी सुखो वैभवतणा सीता बसी सहवास मा हम देश मीरे नारी रमणी अमर जैनित आसमा भाई अमर जैनित आसमा જગમાં વધારી જાગ લે કુળના ભરૂના હીરની એને સિંધમાં સંકટ પડ્યું ત્યારે વાર માગી વીરની